શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. યાત્રાધામ અંબાજી ગુજરાતનું જ નહીં પણ ભારત દેશનું પ્રસિદ્ધ શક્તિપીઠ છે. આ શક્તિપીઠ અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. ભાદરવા સુદ નોમથી શરૂ થતો આ મેળો 7 દિવસ સુધી યોજાય છે, પરંતુ અત્યારે આખા વિશ્વમાં કોરોના વાયરસની મહામારીના કારણે ભારત દેશના મોટાભાગના મેળાઓ અને ધાર્મિક કાર્યક્રમ પર રોક લગાવવામાં આવ્યો છે. ત્યારે દર વર્ષે યાત્રાધામ અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળાને પણ આ વર્ષે મોકૂફ રાખવામાં આવ્યો છે. દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે, ત્યારે આ વર્ષે કોરોના વાયરસને લઈ લોકોમાં વાયરસનું સંક્રમણ ના ફેલાય તે માટે આ મેળાને રદ કરવામાં આવ્યો છે અને મંદિરને ભક્તો માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આજે પરંપરાગત રીતે મંદિર ખાતે સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કલેક્ટર સંદીપ સાગળે અને અંબાજી મંદિરના વહીવટદારે દીપ પ્રગટાવીને મંદિરની ધજા ચડાવી યજ્ઞનો આરંભ કરાવ્યો હતો. મંદિર ખાતે યોજવામાં આવેલા સહસ્ત્ર ચંડી યજ્ઞનો મુખ્ય હેતુ વિશ્વ કોરોના વાયરસથી મુક્ત થાય અને જગતનું કલ્યાણ થાય તેવું જિલ્લા કલેક્ટર સંદીપ સાગળે જણાવ્યું હતું. જય અંબે. આજ ભાદરવી પૂનમ 2020નું મંગલ પ્રારંભ થયું છે. દર વર્ષે લાખોની સંખ્યામાં માઈ ભક્તો પદયાત્રા કરીને મા અંબાના ગબ્બરની અખંડ જ્યોતના દર્શન કરીને આનંદ અને ધન્યતાની લાગણી અનુભવે છે. આ વખતે કોરોનાના મહામારીના ધ્યાને લઈને એનું સંક્રમણ અટકાવવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જો ગાઈડલાઈન છે એ ધ્યાને રાખીને તેમજ અંબાજી શહેર અને આવતા શ્રદ્ધાળુઓની આરોગ્યની સલામતી ધ્યાને લઈને પદયાત્રા તેમજ પદયાત્રા પણ રાજ્ય સરકારે બંધ રાખી છે, તેમજ અંબાજી મંદિર પણ 24 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર સુધી આપણે બંધ રાખવાનો નિર્ણય કરેલ છે. અગાઉ એ 4 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય હતો, પણ શ્રદ્ધાળુઓની માંગ અને એમની લાગણીને માન આપીને હવે 3 તારીખથી મંદિર બધા માટે દર્શન માટે ખુલ્લું રહેશે. સાથે સાથે આ વખતે વિશ્વ કલ્યાણ અર્થે માનવજાતને રક્ષણ આપવા માટે સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે. કોરોના સંક્રમણથી આખી માનવજાતને રક્ષણ મળે એ માટે આ સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન કરેલ છે. મા અંબા તેમજ ગબ્બરની અખંડ જ્યોત અને સહસ્ત્રચંડી મહાયજ્ઞનું લાઈવ ટેલિકાસ્ટની પ્રબંધ પણ મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવેલ છે. સાથે સાથે જે 1400 જેટલા રજિસ્ટર્ડ સંઘો છે, વર્ષોથી એ ચાલતા આવીને અહીંયા મા અંબેને પોતાની નોરતાના આમંત્રણ આપે છે એવા સંઘોને આપણે પૂજન અર્ચન કરેલ ધજા મંદિર તરફથી પહોંચાડી છે. ભાદરવીયા સેવા સંઘના સહયોગથી આ ધજાઓ એમના સુધી પહોંચી ગઈ છે. હવે કોરોનાના સંક્રમણથી મા અંબે બધાને રક્ષણ આપે, કોરોના મુક્ત કરે એવી પ્રાર્થના આ તબક્કે કરીએ છીએ. મા અંબે સૌની મનોકામના પૂર્ણ કરે. જય અંબે.